नमस्कार विद्यार्थी मित्रों, एसएन विद्यालय ई लर्निंग प्रोग्राम में हूँ मेहता जिगीशा आपनु हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, लास्ट वीडियो में आपणे भाग बीजानु चेप्टर बीजू यादच्छिक चल अने असतत संभावना वितरणनी शुरुआत करी हती। हवे आपणे त्यांथी आगळ वधीए। જો હવે પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપજો। જો ગઈકાલે આપણે સમજ્યા હતા, સૌ પ્રથમ આપણે સમજ્યા યાદચ્છિક ચલ એટલે શું, પછી એના આપણે એક્ઝામ્પલ જોયા હતા, ત્યારબાદ આપણે સમજ્યા અસતત યાદચ્છિક ચલ અને એના એક્ઝામ્પલ લીધા હતા, ત્યારબાદ આપણે સમજ્યા સતત યાદચ્છિક ચલ અને સતત યાદચ્છિક ચલના આપણે એક્ઝામ્પલ લીધા હતા। આટલું અહીંયા આપણે સમજ્યા હતા। હવે ત્યાંથી આપણે આગળ વધીએ। જો પેજ નંબર 68 ઉપર, પેજ નંબર 68 ઉપર જોશો, અસતત સંભાવના વિતરણ, હવે એ કેન્સલ કરી નાખજો, એ પૂછાવાનું નથી, બરાબર, એ ટોપિક કેન્સલ કરી નાખો। 2.2 અસતત સંભાવના વિતરણ એવું લખેલું છે પેજ નંબર 68 ઉપર, એ કેન્સલ કરો। ત્યાંથી આગળ વધો, સમતાની નીચે 2.2માં 1 એટલે 2.2.1 લખેલું હશે, એ જ પેજ ઉપર અસતત ચલના સંભાવના વિતરણના ઉદાહરણો, અસતત ચલના સંભાવના વિતરણના ઉદાહરણો એ પણ હવે આપણે કેન્સલ કરેલા છે, એ પણ પૂછાવાના નથી, તો એ દૂર કરશો, બરાબર। ત્યારબાદ જો ઉદાહરણ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, હા એક મિનિટ, એટલે કે અસતત સંભાવના વિતરણ 2.2 આખું અને 2.2માં 1 અસતત ચલના સંભાવના વિતરણના ઉદાહરણો, અસતત ચલના સંભાવના વિતરણના ઉદાહરણો એટલે 2.2.1માં ઉદાહરણ નંબર 1, 2, 3 પછી 1, 2, 3 પછી એના પછી ઉદાહરણ નંબર 4, 5, બરાબર। ત્યારબાદ જો મધ્યક અને વિચરણ, મધ્યક અને વિચરણ 2.2.2, બરાબર, 2.2માં 2 પેજ નંબર 71 ઉપર 2.2.2 એમાં મધ્યક અને વિચરણ એ પણ આપણે કરવાનું નથી, બરાબર, એ પણ પૂછાવાનું નથી, હા। એટલે કે તમારે ઉદાહરણ નંબર પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, પછી 2.2.2 મધ્યક અને વિચરણ એના દાખલા છે, ઉદાહરણ નંબર 6, 7 પછી ઉદાહરણ નંબર 8, ઉદાહરણ નંબર 9, ઉદાહરણ નંબર 10, બરાબર। તો આ અસતત અને સતત ચલ, અસતત ચલ સંભાવના વિતરણના ઉદાહરણો અને સતત ચલ સંભાવના વિતરણ, બરાબર, એ બંને પૂછાવાનું નથી, બરાબર, તો એ આપણે તૈયાર કરવાનું નથી। એના પછી જો સ્વાધ્યાય 2.1, એમાં પણ એ રીતના જ બધા દાખલા છે, બરાબર। અપેક્ષિત મૂલ્ય શોધવાનું છે, વિચરણ શોધવાના છે, અપેક્ષિત સંખ્યા એટલે મધ્યક શોધવાનો છે, કશું આપણે લેવાનું એટલે કે એક્ઝામમાં પૂછાવાનું નથી। તો પેજ નંબર 80 ઉપર આવી જશો,
હવે જુઓ તમે ઉદાહરણ નંબર 1 થી 10 એ કેન્સલ થયેલી રીત છે, સ્વાધ્યાય 2.1 માં મોટા ભાગના બધા એ જ દાખલા છે, બરાબર. હવે આવી જાઓ પેજ નંબર 80 ઉપર, દ્વિપદી સંભાવના વિતરણ. હવે શાંતિથી સમજજો અને પછી આગળ વધજો, બરાબર. જો શું કીધું છે, અગાઉના પરિચ્છેદમાં આપણે સતત તથા અસતત યાદચ્છિક ચલ અને અસતત યાદચ્છિક ચલના સંભાવના વિતરણ વિશે જોઈ ગયા. હવે આપણે ગણ્યા નથી, પણ એકચ્યુઅલી 1 થી 10 ઉદાહરણ છે, એમાં અસતત યાદચ્છિક ચલ તો આપણે સમજ્યા, પણ અસતત યાદચ્છિક ચલના એ દાખલા હતા. હવે આપણે અસતત યાદચ્છિક ચલના એક અગત્યના સંભાવના વિતરણનો અભ્યાસ કરીશું. હવે આપણે અસતત યાદચ્છિક ચલનું જે સંભાવના વિતરણ છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. જુઓ, ત્યાં કેટલાક યાદચ્છિક પ્રયોગના પરિણામોમાં બે જ વિકલ્પ હોય છે. કેટલાક યાદચ્છિક પ્રયોગ એવા હોય છે કે જેના વિકલ્પ માત્ર બે જ હોય છે. આ પરિણામોને આપણે સફળતા અને નિષ્ફળતા કહીશું. અને એ જે બે પરિણામો છે એને આપણે શું કહીશું, તો કે સફળતા અને નિષ્ફળતા. આ પરિણામો પરસ્પર નિવારક હોય છે. અને પરિણામો કેવા હોય છે, તો કે પરસ્પર નિવારક હોય છે. આવા પ્રયોગને આપણે દ્વિવિધ વિકલ્પના પ્રયોગો કહીશું. અને આવા પ્રયોગને આપણે શું કહીશું, દ્વિવિધ વિકલ્પના પ્રયોગો. જે પ્રયોગના પરિણામો માત્ર બે જ છે, સફળતા અને નિષ્ફળતા, તો એને આપણે દ્વિવિધ વિકલ્પના પ્રયોગો કહીશું. આવી કેટલીક પરિસ્થિતિઓના દ્રષ્ટાંત નીચેના કોષ્ટકમાં આપેલ છે, ને એવા કેટલાક એક્ઝામ્પલ આપણને અહીંયા જો તમને ટેબલ આપેલું છે, કોષ્ટક એની અંદર આપેલા છે. પ્રયોગ, શક્ય પરિણામોમાં સફળતા અને નિષ્ફળતા, બરાબર. તો જુઓ, પ્રયોગ પહેલો, ઉત્પાદિત એકમોનું વેચાણ વધારવા માટે આપેલ જાહેરાતની અસર જાણવી. હવે ઉત્પાદિત એકમનું વેચાણ વધારવા માટે કોઈ કારખાનામાં ઉત્પાદન થતું હશે અને એનું ઉત્પાદનનું વેચાણ વધારવા માટે, એ ઉત્પાદિત થયેલા એકમોનું વેચાણ વધારવા માટે જાહેરાત આપી છે અને જાહેરાતની અસર જાણવી છે. તો જાહેરાતની અસર શું થાય, તો કે જાહેરાતની અસર તરીકે આપણે જો લઈએ તો બે વસ્તુ મળે, વેચાણ વધે અને વેચાણ ન વધે. તો જાહેરાતની પોઝિટિવ અસર આપણે જોઈએ તો શું કહેવાય, તો કે જાહેરાત કરવાથી વેચાણ વધે તો એ જાહેરાતની સફળતા થઈ, અને વેચાણ ન વધે એઝ ઇટ ઇઝ જ રહે તો એ પ્રયોગની, એટલે કે એ જાહેરાતની થઈ ગઈ નિષ્ફળતા. એ જાહેરાતની શું થઈ ગઈ, નિષ્ફળતા. એડવર્ટાઇઝ કરવાથી વસ્તુનું વેચાણ વધે તો એ પ્રયોગની સફળતા છે, કારણ કે આપણે જાહેરાતની જ અસર જાણવી છે. જાહેરાતની શું અસર થઈ વેચાણ પર, વેચાણ વધ્યું કે ઘટ્યું, તો વેચાણ વધ્યું એની સફળતા, વેચાણ ન વધ્યું એ એની નિષ્ફળતા. તો આ થઈ ગયો પ્રયોગ પહેલો. એના પછીનો પ્રયોગ બીજો જોજો, ટાઈપરાઇટરે ટાઈપ કરેલ પત્રમાં ભૂલ શોધવી. હવે ટાઈપરાઇટરે પત્ર ટાઈપ કર્યો છે, એમાંથી આપણે ભૂલ શોધવાની છે. ભૂલ શોધવો એ આપણો પ્રશ્ન છે. ભૂલ મળે એ આપણી સફળતા, અને ભૂલ ન મળે એ આપણી નિષ્ફળતા. તો એના શક્ય પરિણામો બે, ભૂલ મળે અને ભૂલ ન મળે. ભૂલ મળે એ એની સફળતા, ભૂલ ન મળે એ એની નિષ્ફળતા. ત્યારબાદ ત્રીજો પ્રયોગ જોશો, ઊંચા લોહીના દબાણવાળા દર્દીને આપેલ દવાની તેના લોહીના દબાણ ઉપર થતી અસર જાણવી. હવે હાઈ બ્લડ પ્રેશરની વાત કરી છે કે દર્દીને દવા આપીએ તો લોહીના દબાણ ઉપર થતી અસર જાણવી. હવે હાઈ બ્લડ પ્રેશર હોય અને એને આપણે દવા આપીએ તો લોહીનું દબાણ ઘટવું જોઈએ, તો ઘટે એ આપણી સફળતા છે, અને લોહીનું દબાણ ન ઘટ્યું એ પ્રયોગની નિષ્ફળતા છે, બરાબર. તો આ થઈ ગઈ પ્રયોગના શક્ય પરિણામો, સફળતા અને નિષ્ફળતા, લોહીનું દબાણ ઘટ્યું અને લોહીનું દબાણ ન ઘટ્યું. ત્યારબાદ ચોથો પ્રયોગ જો, કોઈ ઉત્પાદિત એકમ ખામીવાળો છે કે નહીં તે તપાસવું. હવે કોઈ ઉત્પાદિત એકમ ખામીવાળો છે કે નહીં એ આપણે તપાસવું છે. તો એકમ
ખામી વાળો છે કે નહીં, આપણે ખામી વાળો ગોતવો છે, ખામી વાળો તપાસવો છે. તો ખામી વાળો એકમ આપણને મળે એને આપણે શું કહીશું? સફળતા કહીશું. તો એકમ ખામી વાળો છે એ શક્ય પરિણામ થઈ ગયું એક. બીજું શક્ય પરિણામ છે એકમ ખામી વાળો નથી, એ બીજું શક્ય પરિણામ એ આપણી નિષ્ફળતા છે. તો આવી રીતે ઘણા બધા પ્રયોગો એવા આવશે કે જેના શક્ય પરિણામો માત્ર બે જ હશે, અને એ શક્ય પરિણામ શું હશે? તો કે સફળતા અને નિષ્ફળતા. જો હવે આવા દ્વિવિધ વિકલ્પવાળા પ્રયોગ માટે આપણે સફળતાને એસ અને નિષ્ફળતાને એફ સંજ્ઞા વડે દર્શાવીએ તથા તે ઘટનાઓ માટે સંભાવનાને અનુક્રમે પી અને ક્યુ વડે દર્શાવીએ તો હવે શું કહે છે? આવા જે દ્વિવિધ વિકલ્પવાળા પ્રયોગ છે એમાં આપણને દ્વિવિધ વિકલ્પ મળે છે. કહ્યું તો કે સફળતા અને નિષ્ફળતા, એમાં આપણે સફળતાને એસ વડે દર્શાવીએ અને નિષ્ફળતાને એફ સંજ્ઞા વડે જો દર્શાવીએ તો તે ઘટનાઓ માટેની સંભાવના અનુક્રમે પી અને ક્યુ વડે દર્શાવીએ છીએ. તો પી ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ પી થશે તથા પી ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ થાય, હા, કારણ કે એની સફળતા ને નિષ્ફળતા એ બંનેની સંભાવનાને આપણે અનુક્રમે પી અને ક્યુ વડે જો દર્શાવીએ તો સફળતાની સંભાવના એટલે પી ઓફ એસ એ બરાબર પી થશે, નિષ્ફળતાની સંભાવના એટલે પી ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ થશે, જ્યાં ઝીરો લેસ ધેન પી લેસ ધેન વન, એટલે કે સફળતાની સંભાવના છે એ શૂન્યથી એકની વચ્ચે રહેશે. એવી જ રીતે ઝીરો લેસ ધેન ક્યુ લેસ ધેન વન, એવી જ રીતે નિષ્ફળતાની સંભાવના છે એ પણ શૂન્ય અને એકની વચ્ચે રહેશે. બીજું એના આધારે શું કીધું છે? તો કે સફળતા અને નિષ્ફળતા બંનેની સંભાવના શૂન્યથી એકની વચ્ચે રહેશે, એટલે કે પીની અને ક્યુની બંનેની સંભાવના શૂન્યથી એકની વચ્ચે રહેશે. માટે એના માટે આપણે કેવું હોય તો શું કહી શકીએ? તો કે પી પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ વન, પી પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ વન, એટલે કે સફળતા અને નિષ્ફળતા બંનેની સંભાવના બરાબર એક, પી વત્તા ક્યુ બરાબર એક. ને ત્યાં એક અંડરલાઇન કરી નાખજો. જો હવે આવા પ્રયોગના પરિણામો ફક્ત બે જ હોવાથી અને બંને પરસ્પર નિવારક હોવાથી અંડરલાઇન પી પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ વન થાય અને તેથી ક્યુ ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ પી થશે. શું કહે છે? આવા જે પ્રયોગો છે કે જેના ફક્ત બે જ પરિણામ હોય બરાબર અને બંને પાછા કેવા હોય છે? પરસ્પર નિવારક. પ્રયોગના પરિણામ બે, પ્રયોગના શક્ય પરિણામ બે જ છે પણ પાછા બંને કેવા પરિણામો? તો કે પરસ્પર નિવારક. સફળતા મળે તો નિષ્ફળતા ન મળે, નિષ્ફળતા મળે તો સફળતા ન મળે, એવા બંને કેવા? પરસ્પર નિવારક હોવાથી બંને પરસ્પર નિવારક છે અને ફક્ત બે જ છે માટે આપણે એના માટે એવું કહી શકીએ કે પી પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ વન અને ક્યુ ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ પી. આવા દ્વિવિધ વિકલ્પવાળા યાદચ્છિક પ્રયોગનું એન વખત પુનરાવર્તન શક્ય બનતું હોય અને દરેક પુનરાવર્તન લગભગ સમાન પરિબળો હેઠળ થતું હોય તો દરેક પ્રયત્ને સફળતાની સંભાવના પી અચળ રહે છે. શું કહે છે? આ બધા પ્રયોગના આપણે એક્ઝામ્પલ જોયા, ચર્ચા કરી, તો આ થઈ ગયા દ્વિવિધ વિકલ્પવાળા પ્રયોગ. દ્વિવિધ વિકલ્પ એટલે જેના બે વિકલ્પ છે એવા પ્રયોગ. દ્વિવિધ વિકલ્પવાળા યાદચ્છિક પ્રયોગનું એન વખત પુનરાવર્તન કરવાનું કીધું છે. એન વખત પુનરાવર્તન શક્ય બનતું હોય એટલે કે આપણે ગમે તેટલી વખત એક પ્રયોગ કરી શકતા હોય અને દરેક પુનરાવર્તન લગભગ સમાન પરિબળો હેઠળ થતું હોય, અને દરેક પ્રયોગ દર વખતે કરવામાં આવે ત્યારે સમાન પરિસ્થિતિમાં જ એનું પુનરાવર્તન થતું હોય અને દરેક પ્રયત્ને સફળતાની સંભાવના પી અચળ હોય. એના માટે દરેક પ્રયત્ને સફળતાની સંભાવના પી કેવી રહેશે? હંમેશા અચળ. આવા પ્રયોગને આપણે બર્નુલી પ્રયત્ન કહીશું. આવા જે પ્રયોગ છે એને આપણે શું કહીશું? બર્નુલી પ્રયત્નો. આવા પ્રયત્નોને આપણે શું કહીશું? બર્નુલી પ્રયત્નો, જેની સ્પષ્ટ વ્યાખ્યા નીચે મુજબ આપી શકાય. હવે ત્યાં સુધીનું વાંચી લો. દ્વિપદી સંભાવના વિતરણ હેડિંગથી શરૂ કરી અને બર્નુલી પ્રયત્નો જે ડાર્ક અક્ષરે લખેલું છે ત્યાં સુધીનું બધું વાંચી નાખો, પછી બર્નુલી પ્રયત્નોની ડેફિનેશન લઈએ અને પછી એના ગુણધર્મ. બરાબર? ચલો ઝડપથી વાંચી લેશો.
बराबर अने शांति थी वाँचजो, ज्यां अंडरलाइन कराई थी जरा ध्यान आपजो, पी प्लस क्यू इज इक्वल टू वन, देर फोर क्यू इज इक्वल टू वन माइनस पी, ए बधी अंडरलाइन करावी छे ए करजो। बराबर, चलो वाँची लो। चलो वंचाई गयू, हवे आपणे लईए बर्नोली प्रयत्नो। बर्नोली प्रयत्नो जो शू कीधु छे, धारो के एक द्विविध विकल्प वाला, धारो के एक द्विविध विकल्प वाला यादृच्छिक प्रयोग ना, यादृच्छिक प्रयोग ना शक्य परिणामों, प्रयोग ना बे शक्य परिणामों, बे शक्य परिणामों सफलता एस अने निष्फलता एफ छे। सफलता सफलता एस अने निष्फलता एफ છે। એમાં આગળ કીધું છે આપણને કે જો આ પ્રયોગનું સમાન પરિસ્થિતિ હેઠળ, જો આ પ્રયોગનું સમાન પરિસ્થિતિ હેઠળ પરિસ્થિતિ હેઠળ પુનરાવર્તન કરવામાં આવે, સમાન પરિસ્થિતિ હેઠળ પુનરાવર્તન કરવામાં આવે અને દરેક પ્રયત્ને સમાન પરિસ્થિતિ હેઠળ પુનરાવર્તન કરવામાં આવે અને દરેક પ્રયત્ને સફળતાની સંભાવના P, સફળતાની સંભાવના P અચળ હોય,
સફળતાની સંભાવના પી કેટલી હોય તો કે 0 લેસ ધેન પી થી 1 પી અચળ હોય તો આવા પ્રયત્નો ને બર્નોલી પ્રયત્નો કહે છે બર્નોલી પ્રયત્ન તો આવા પ્રયત્નોને બર્નોલી પ્રયત્નો કહેવામાં કહે છે અથવા કહેવામાં આવે છે હવે જો ડેફિનેશન આપણે બર્નોલી પ્રયત્નોની બોર્ડ ઉપર લખી છે સમજી લઈએ હમણાં આપણે સમજીએ તે ધારો કે એક દ્વિવિધ વિકલ્પવાળા એટલે કે બે વિકલ્પવાળા યાદચ્છિક પ્રયોગના કોઈ પણ યાદચ્છિક પ્રયોગના બે શક્ય પરિણામો પ્રયોગનામો કેટલા દ્વિવિધ વિકલ્પવાળા પ્રયોગોના પરિણામ બે કયા તો કે સફળતા એસ અને નિષ્ફળતા એફ છે સફળતા પી એસ અને નિષ્ફળતા એફ છે સફળતાની સંભાવનાને આપણે પી થી દર્શાવીશું નિષ્ફળતાને ક્યુ થી બરાબર તો સફળતા એસ અને નિષ્ફળતા એફ છે જો આ પ્રયોગનું સમાન પરિસ્થિતિ હેઠળ પુનરાવર્તન કરવામાં આવે અને દરેક પ્રયત્ને સફળતાની સંભાવના પી અચળ હોય સફળતાની સંભાવના પી કેવી હોય અચળ હોય તો આવા પ્રયત્નોને બર્નોલી પ્રયત્નો કહે છે આ થઈ ગઈ બર્નોલી પ્રયત્નોનો અર્થ બર્નોલી પ્રયત્નોની વ્યાખ્યા કંઈ પણ બરાબર હવે આપણે લેવાના છે બર્નોલી પ્રયત્નોના ગુણધર્મો બર્નોલી પ્રયત્નોના ગુણધર્મો જો સૌપ્રથમ બર્નોલી પ્રયત્નના ગુણધર્મોમાં સૌપ્રથમ ગુણધર્મ જોશો કે દરેક બર્નોલી પ્રયત્ને મળતી સફળતાની સંભાવના અચળ હોય છે અંડરલાઈન કરો સફળતાની સંભાવના અચળ સૌપ્રથમ ગુણધર્મ આપણને શું કહે છે સૌપ્રથમ ગુણધર્મ શું કહે છે દરેક બર્નોલી પ્રયત્ને સફળતાની સંભાવના અચળ રહે છે અથવા તો અચળ હોય છે બરાબર તો આ થઈ ગયો ગુણધર્મ પહેલો સફળતાની સંભાવના કેવી હોય છે અચળ હોય છે બીજું જો ગુણધર્મ બર્નોલી પ્રયત્નો પરસ્પર નિરપેક્ષ હોય છે એટલે કે કોઈ પણ પ્રયત્ને મળતી સફળતા કે નિષ્ફળતા તેની અગાઉના પ્રયત્ને મળતી સફળતા કે નિષ્ફળતા પર આધારિત નથી હવે બર્નોલી પ્રયત્નો છે એમાં પ્રયત્નો કેવા છે તો કે પરસ્પર નિરપેક્ષ હોય છે એક વખત પ્રયત્ન કરવામાં આવ્યો તમને સફળતા મળી અથવા નિષ્ફળતા મળી પછી ફરીથી પ્રયત્ન કરવામાં આવે સફળતા કે નિષ્ફળતા તો અગાઉ જે પ્રયત્ન કર્યો હોય એની એના ઉપર કોઈ અસર થતી નથી એટલે પ્રયત્નો કેવા છે પરસ્પર નિરપેક્ષ બર્નોલી પ્રયત્નો પરસ્પર કેવા છે નિરપેક્ષ એટલે ગુણધર્મ બીજો બર્નોલી પ્રયત્નો પરસ્પર નિરપેક્ષ છે બર્નોલી પ્રયત્નો પરસ્પર નિરપેક્ષ હોય છે બરાબર એના પછીનું ત્રીજું જોશો ગુણધર્મ ત્રીજો સફળતા અને નિષ્ફળતા બંને પરસ્પર નિવારક અને નિશેષ હોય છે એટલે કે ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 - p થાય સફળતા અને નિષ્ફળતા બંને પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે તો લખીશું ગુણધર્મ ત્રીજો
સફળતા અને નિષ્ફળતા બંને પરસ્પર બંને પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. નિશેષ ઘટનાઓ છે એટલે કે ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 - p થાય. એટલે ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 - p થાય. બરાબર, આ થઈ ગયો ગુણધર્મ ત્રીજો. બરાબર, કે સફળતા અને નિષ્ફળતા બંને પરસ્પર કેવા છે, નિવારક અને નિશેષ ઘટનાઓ છે. એટલે ક્યુ બરાબર 1 - p થાય. બરાબર, આ થઈ ગયા આપણા બર્નોલી પ્રયત્નના ગુણધર્મ. ફરીથી એક વખત નજર ફેરવી લઈશું. બર્નોલી પ્રયત્નોના ગુણધર્મોમાં પહેલું, બર્નોલી પ્રયત્નોના સફળતાની સંભાવના અચળ રહે છે. બરાબર, સફળતાની સંભાવનામાં કોઈ ફેરફાર નથી. ગુણધર્મ બીજો, બર્નોલી પ્રયત્નો કેવા છે, તો કે પરસ્પર નિરપેક્ષ. એક વખત પ્રયત્ન કરવામાં આવે એમાં સફળતા કે નિષ્ફળતા મળે એના પર અગાઉના પ્રયત્ને મળેલી સફળતા કે નિષ્ફળતાની કોઈ અસર થતી નથી. એટલે કે પ્રયત્ન કેવા હોય છે, પરસ્પર નિરપેક્ષ હોય છે. એના પછી સફળતા અને નિષ્ફળતા બંને કેવા છે, તો કે પરસ્પર નિવારક. ત્રીજો ગુણધર્મ શું કહે છે, સફળતા અને નિષ્ફળતા બંને કેવા છે, પરસ્પર નિવારક. એટલે કે એક જો આપણને પ્રયત્નનું પરિણામ સફળતા પ્રાપ્ત થાય તો પછી સામે નિષ્ફળતા પ્રાપ્ત થતી નથી, અને નિષ્ફળતા પ્રાપ્ત થાય તો સફળતા પ્રાપ્ત થતી નથી. કેમ એવું, તો કે બંને કેવા છે, પરસ્પર નિવારક. બીજું કેવા છે, બંને નિશેષ ઘટનાઓ છે. ઘટનાઓ કેવી છે, નિશેષ. નિશેષ ઘટના છે એટલે બંનેની સફળતા અને નિષ્ફળતા બંનેની સંભાવનાનો સરવાળો એક થાય, એટલે કે પી પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 થાય. એના માટે ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું થાય, પી પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 થાય છે. માટે ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 - p થાય. બરાબર, તો આ થઈ ગયા આપણા બર્નોલી પ્રયત્નોના ગુણધર્મ. હવે ફેરબુક ખોલો અને એમાં નવા પેજે હેડિંગ આપી અને આ બોર્ડ ઉપર લખ્યું છે આ બર્નોલી પ્રયત્નોનો અર્થ, એની ડેફિનેશન એ લખી નાખો, અને ગુણધર્મ છે એ પાઠ્યપુસ્તકમાંથી લખવાના છે. ગુણધર્મ અહીંયા મેં બે ગુણધર્મ શોર્ટમાં લખેલા છે, એ માત્ર તમારે શબ્દ નીચે અંડરલાઈન કરી નાખવાની. ફેરબુકમાં લખો એટલે આટલા શબ્દ નીચે અંડરલાઈન કરી નાખવાની, એટલે યાદ રહી જાય. અહીંયા પરસ્પર નિવારક અને નિશેષ ઘટના એમાં અંડરલાઈન કરવાની, એટલે એ યાદ રહી જાય. બરાબર, બાકી આ બંને તો તમારે પૂરા પાઠ્યપુસ્તકમાંથી જોઈ અને લખવાના છે. એટલે અત્યારે જે બર્નોલી પ્રયત્નોની વ્યાખ્યા લખો, પછી હેડિંગ આપો બર્નોલી પ્રયત્નોના ગુણધર્મ, એ ફેરબુકમાં તમારે લખવાના છે અત્યારે જ તે, અને ગુણધર્મ તમારે પાઠ્યપુસ્તકમાં આપેલા છે એમાં જોઈને પૂરા સેન્ટેન્સમાં લખવાના છે. તો એ હવે આપણે શરૂ કરી દો તમે, એટલે બર્નોલી પ્રયત્નોની થિયરી અહીંયા આપણે આગળ વધારીએ.
જો હવે લખાઈ ગયું, ચલો હવે જોજો, દ્વિવિધ, સોરી આપણે અહીંયા દ્વિપદી સંભાવના વિતરણથી આપણે શરૂઆત કરી, દ્વિવિધ વિકલ્પવાળા પ્રયોગો સમજ્યા, એના પછી સફળતા અને નિષ્ફળતા પ્રયોગના ઉદાહરણ થકી સમજ્યા, બરાબર, એના ઉદાહરણોમાં આપણે પ્રયોગ જોયા સફળતા અને નિષ્ફળતાવાળા, એના પછી આપણે જોઈ દ્વિવિધ વિકલ્પવાળા પ્રયોગોના આધારે એના પરથી બનાવેલી બર્નોલી પ્રયત્નોની ડેફિનેશન જોઈ, બરાબર, અને પછી જોયા બર્નોલી પ્રયત્નોના ગુણધર્મ, બરાબર. તો હવે અહીંયા દ્વિપદી સંભાવના વિતરણ એના આધારે આપણે સમજવાનું છે, બરાબર. તો અહીં તમે પહેલાં બર્નોલી પ્રયત્નોનો જે અર્થ છે અથવા એની વ્યાખ્યા છે એ અને એના ગુણધર્મો એ તમારે પાકા કરી અને યાદ કરી લેવાના છે, બરાબર, એટલે કે તૈયાર કરી નાખવાના છે બર્નોલી પ્રયત્નોની વ્યાખ્યા અને બર્નોલી પ્રયત્નોના ગુણધર્મ. પછી આપણે શરૂ કરીશું દ્વિવિધ વિકલ્પવાળો જે પ્રયોગ સમજી ગયા એના આધારે આપણે સમજીશું દ્વિપદીનું વિસ્તરણ, બરાબર. તો એ એના આધારે દ્વિપદી વિતરણની સંભાવના મેળવતા આપણે શીખીશું, પણ દ્વિપદી સંભાવના વિતરણ આપણે આ સમજી લ્યો, આ સમજાઈ જાય પૂરેપૂરું, પછી જ આપણે સમજવાનું થશે, બરાબર. તો આ તમારે બર્નોલી પ્રયત્નો એટલે શું, બર્નોલી પ્રયત્નના ગુણધર્મો એ અહીંયા પૂરું થાય છે, બરાબર. હવે નેક્સ્ટ વિડીયો આવશે ત્યારે આપણે દ્વિપદી સંભાવના વિતરણની શરૂઆત કરીશું અને એના જ આપણે દાખલા ગણવાના આવશે. તો ખાસ ધ્યાન રાખજો કે બર્નોલી પ્રયત્નોના વ્યાખ્યા ગુણધર્મ યાદ કરી લેજો, પછી એનો સમય રહેશે, ને પછી દ્વિવિધ વિકલ્પવાળા પ્રયોગો કહીશ અથવા તો દ્વિપદી સંભાવના વિતરણમાં કહીશ કે બર્નોલી પ્રયત્નમાં આપણે સમજી ગયા અથવા શીખી ગયા તો ત્યારે યાદ કરવું પડશે અને યાદ પણ આવશે નહીં. અત્યારે જો વાંચી યાદ સમજાવેલું છે, સમજૂતી આપેલી છે તમને, અને સાથે સાથે જો પાકું કરી લેશો, વાંચી લેશો તો એ ઝડપથી સમજાશે, બરાબર. તો આજના વિડીયોમાં આપણે આજે આટલું રાખીએ, નેક્સ્ટ વિડીયો આવશે જ્યારે આપણે અહીંથી આગળ વધીશું, પણ એ પહેલાં બંને મુદ્દા છે એ તમારે બાયયાર્ડ તૈયાર કરી નાખવાના છે, ઓકે. ચલો આજે આપણે આટલું રાખીશું, આવજો.